Hello dear students, myself Asis Acharya, and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic, we discuss about unit number 4, rate analysis. So start kariye aapne. So first of all aapne to e joye ke aapne aa video lecture ni andar kaya kaya topics che te cover karvana chie. Aapne aa video lecture ni andar calculation of rate analysis of cement concrete ફાઉન્ડેશન 1:4:8 એટલે કે ફાઉન્ડેશનમાં સિમેન્ટ કોન્ક્રીટ કરવાનો હોય 1:4:8 ના પ્રમાણમાં ત્યારે તેના માટેનું આપણે ભાવ પૃથ્થકરણની ગણતરી છે એ કઈ રીતે કરવી તે આપણે જોશું બરોબર તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો એ જોઈએ કે કેલ્ક્યુલેશન ઓફ રેટ એનાલિસિસ ઓફ ડિફરન્ટ આઇટમ એટલે કે જુદી જુદી આઇટમ્સના ભાવ પૃથ્થકરણ છે એના વિશે આપણે જોઈએ જેમાંથી આપણે પહેલું વહેલું રેટ એનાલિસિસ ઓફ સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન એટલે કે પાયા માટેના સિમેન્ટ કોન્ક્રીટમાં 1:4:8 ના પ્રમાણમાં ભાવ પૃથ્થકરણ કઈ રીતે કરવામાં આવે છે બરોબર તો એની અંદર પહેલા તો એક્સપ્લેનેશન જોઈ લઈએ આપણે મટીરિયલ્સની ગણતરી કરવી જોઈશે બધાએ બરોબર તો મટીરિયલ્સની ગણતરી કરવી તો એના માટે આપણે એક્સપ્લેનેશન પહેલાં આપવું પડે કે કઈ રીતે તમે મટીરિયલ્સ લીધું છે બરોબર તો જેમ આપણે જાણીએ છીએ તેમ ફોર 1 મીટર ક્યુબ ઓફ વેટ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ ડ્રાય વોલ્યુમ ઇઝ ટેકન અબાઉટ 52% મોર એટલે કે 52% છે એ ડ્રાય વોલ્યુમ છે એ વેટ વોલ્યુમ કરતાં વધારે હોય છે બરોબર પાણી ભરવાથી શું થાય છે તો કે કોન્ક્રીટનું કદ છે એ ઘટી જાય છે એટલે આપણે 52% જેટલું વધારે કદ છે એ ધારવું પડે તેથી વોલ્યુમ ઓફ ડ્રાય મોર્ટાર કેટલું થઈ જશે તો કે 10 ગુણાકારમાં 1.52 ખૂબ જેટલા પણ પર્સન્ટેજ હોય અને 1 પછી લખીએ અને એના વડે ગુણી નાખીએ તો આપણને સીધો આપણો આન્સર મળી જાય તો એ કેટલા થઈ જશે તો કે 15.2 મીટર ક્યુબ માટે ફોર 10 મીટર ક્યુબ વેટ કોન્ક્રીટ 15.2 મીટર ક્યુબ ડ્રાય કોન્ક્રીટ ઇઝ રિક્વાયર્ડ એટલે કે 10 મીટર ક્યુબનું વેટ કોન્ક્રીટ એટલે કે જે અત્યારનું આપણું જે કોન્ક્રીટનો સ્લેબ બનેલો હોય અથવા તો કોન્ક્રીટિંગ જે જગ્યાએ કરેલું હોય એ વેટ કોન્ક્રીટ જ કહેવાય બરોબર તો એ વેટ કોન્ક્રીટ 10 મીટર ક્યુબ તમારે બનાવવું હોય એનું કેટલું 10 મીટર ક્યુબનું કામ કરવું હોય આપણે બરોબર તો આપણે એના માટે ડ્રાય કોન્ક્રીટનું વોલ્યુમ કેટલું જોઈએ તો કે 15.2 મીટર ક્યુબ જેટલું ડ્રાય કોન્ક્રીટનું વોલ્યુમ જોઈએ બરોબર પ્રપોઝન કેટલું આપેલું છે તો કે 1:4:8 એટલે કે આનો સરવાળો કેટલો થાય તો કે 1:4:5 5:8 તેર બરાબર એ આપણે શેના માટે તો કે સિમેન્ટ સેન્ડ અને એગ્રીગેટ છે એના ગણતરી માટે આપણે આ બધી વસ્તુનો જરૂર પડશે તો એની અંદર આપણે સિમેન્ટની અંદર જોઈએ તો સિમેન્ટમાં શું આવશે તો કે સિમેન્ટનો પ્રપોઝન કેટલું છે 1 અને ટોટલ કેટલું પ્રપોઝન થાય છે 30 તો 1/30 ઇન્ટુ કેટલા આવશે તો કે જે આપણું ડ્રાય કોન્ક્રીટનું જે વોલ્યુમ છે એ કેટલું છે તો કે 15.2 હવે 15.2 ગુણાકારમાં 1/13 કરીએ એટલે આપણને જવાબ મળે છે 1.17 મીટર ક્યુબ એટલે કે 1.17 મીટર ક્યુબ હવે આ 1.17 છે એ મીટર ક્યુબમાં આવ્યો બરોબર આપણને સિમેન્ટ છે એ મીટર ક્યુબમાં મળે નહીં એને આપણે શેમાં ગોતવી પડે તો કે બેગની અંદર ગોતવી પડે જેના લીધે આપણે શું કરશું હવે તો કે એક બેગનું વોલ્યુમ કેટલું રહેલું છે સિમેન્ટની તો 0.035 એટલે કે 0.035ને વડે આપણે શું કરશું એને ભાંગશું એટલે આપણને શું વસ્તુ મળશે તો કે 1.17 / 0.035 તો આપણો જવાબ આવે શું આવે તો કે 33.42 બરાબર અને નિયરલી આપણે કેટલા લઈ લઈએ તો કે 34 બેગ બરાબર આપણને અડધી બેગ સિમેન્ટ કોઈ આપે નહીં એટલા માટે આપણે શું કરવું પડે તો કે 34 બેગ છે એ ગણતરીમાં લેવી પડે એ પછી જ હવે નેક્સ્ટ આપણે જોઈએ કે સેન સેન જે છે એનું પ્રપોઝન કેટલું રહેલું હતું તો કે 4 જેટલું સેનનું પ્રપોઝન રહેલું છે અને ટોટલ પ્રપોઝન કેટલું રહેલું છે તો કે 13 જેટલું છે એ ટોટલ પ્રપોઝન રહેલું છે તો 4/13 અને ડ્રાય વોલ્યુમ ઓફ કોન્ક્રીટ જે છે એ કેટલું રહેલું હતું તો કે 15.2 તો 4/13 × 15.2 કરીએ એટલે આપણને સેન કેટલા મળશે તો કે 4.68 મીટર ક્યુબ જેટલી મળશે એ પછી આવે છે એગ્રીગેટ બરાબર તો એગ્રીગેટની અંદર શું થશે તો એગ્રીગેટનું પ્રપોઝન કેટલું છે તો કે 8 બરાબર અને ટોટલ પ્રપોઝન કેટલું છે તો કે 13 એટલે 8/13 અને ડ્રાય કોન્ક્રીટનું જે વોલ્યુમ છે એ કેટલું રહેલું છે તો કે 15.2 જેટલું એટલે આપણને
आठ ना छेद में तेर गुणाकार में 15.2 करिए तो आपने जी जवाब मैं शू मैं तो के 9.36 मीटर क्यूब जेटलो अपने एग्रीगेट जोशे। अपने त्रे त्र मटीरियल्स जोईए छे ते मड़ी गया क्या क्या तो सीमेंट जी है ये के जोशे तो क्या 34 बेग जोशे सेन है ये के जोशे तो 4.68 मीटर क्यूब जोशे जैसे एग्रीगेट है ये के जोशे तो आप 9.36 मीटर क्यूब है ये जोशे बराबर। तो हम आप आग दाखिल पी गणी अंदर आप टेबल बनावता था अंदर आप जीए कि पहली पहली वस्तु आवश्यक के मटीरियल बराबर। हमें जी आप टेबल बनावता था पहली पांच कॉलम आ पांच कॉलम में पहली कॉलम में शू आ तो पर्टिक्युलर्स एट बड़ी ज विगत बीजी कॉलम में शू आ तो क्वॉंटिटी अथवा तो नंबर एट के राशि अथवा तो संख्या बराबर। ती पी हमें भाव बराबर रेट्स के रहेलो प्रति एट के मीटर क्यूबे के भाव रहे आप लखी सकिए पी अमाउंट अमाउंट अंदर शू आ तो क्वॉंटिटी और रेट आ बने गुणाकार करिए अपने अमाउंट मिली जाए बराबर। तो पर्टिक्युलर्स अंदर पहली वाली वस्तु जो है तो मटीरियल मटीरियल है अंदर आप त्रण मटीरियल अंदर जो से खाली सीमेंट कॉन्क्रीट है आरसीसी नहीं आरसीसी होत तो स्टील और बेन्डिंग वायर है ये बने वस्तु वधारे आवे खाली सीमेंट कॉन्क्रीट हो त्रण ज वस्तु मटीरियल अंदर आवशे सीमेंट सेंट एग्रीगेट और सुंदरीश एट के परचूरण जी वस्तुओ है वधारा ए बधी वस्तुओ अंदर लखवानी आ तो मटीरियल्स की अंदर जो है कि सीमेंट है सीमेंट की क्वांटिटी अपन के मिली गई थी तो क्या 34 बेग अपन मिली गई बस सेन है सेन की क्वांटिटी अपन के मिली थी तो 4.68 मीटर क्यूब जी मिली और एग्रीगेट है एग्रीगेट की क्वांटिटी अपन के मिली थी तो के 9. जेटली मिली थी जेम अपने आगळना लेक्चर में जोई गया था कि रेट आ बधा ने अपने जोया था डिफरेंट टाइप्स ऑफ मटीरियल्स रेट इज पर मार्केट बराबर। तो एम अपने सीमेंट नी बेग नो जी एक बेग छे एनो भाव शू रहे तो के 280 रुपया रहे जयरे सेन ना पर मीटर क्यूब छे एनो भाव के रहे तो के 800 रुपया तो एग्रीगेट छे बराबर। तो एग्रीगेट नो भाव छे पर मीटर क्यूब केटलो रहेलो छे तो के 1000 रुपया रहेलो छे। हवे तो आ बधे ज भाव छे ई क्या नो छे तो के सीमेंट नो पर मां शू आवशे बेग आवशे सेन अने एग्रीगेट नो पर मां मीटर क्यूब आवशे એટલે કે પ્રતિ મીટર ક્યુબ બધી વસ્તુ આપણે ગણીએ છીએ। તો હવે મારે અમાઉન્ટ જોતું હોય કે સિમેન્ટનું ટોટલ અમાઉન્ટ મારે સિમેન્ટ 34 બેગ કરવી છે તો ટોટલ અમાઉન્ટ કેટલું થાય તો આપણે શું કરવું પડે તો કે 34 ગુણાકારમાં 280 એટલે આપણને જવાબ મળશે 9520। 34 બેગ લેવા માટે આપણે કેટલા રૂપિયા જોશે તો કે 9520 રૂપિયા। તી પછી સેન સેન છે એ 4.68 મીટર ક્યુબ ગુણાકારમાં 800 એનો જવાબ આવશે 3744 રૂપિયા અને એગ્રીગેટ છે એગ્રીગેટ છે એ 9.36 મીટર ક્યુબ એને ગુણાકારમાં 1000 એટલે આપણને જવાબ આવશે 9360 રૂપિયા। તે સિવાય આપણે સુંદરી એડ કરી દઈએ તો સુંદરી એટલે વસ્તુઓ પરચુરણ વસ્તુઓ એડ કરીએ અને 50 રૂપિયા રાખીએ પછી મટીરિયલ કોસ્ટ આપણે ટોટલ ગણીએ તો એમાં 9520 પ્લસ 3744 પ્લસ 9360 પ્લસ 50 એટલે આપણને મટીરિયલ કોસ્ટ કેટલો મળશે તો કે 22774 રૂપિયા કેટલા મળશે 22674 રૂપિસ છે એ મટીરિયલ કોસ્ટ આવશે આની અંદર બરોબર। એ પછી હવે આપણે આની અંદર લેબર્સ જોઈએ બરોબર। તો લેબર્સની અંદર કઈ રીતે ગણતરી કરવાની હોય તો કે આરસીસી વર્ક છે અને લેબર્સની વર્ક બે રીતે થાય એક તો એને કે આપણે લમસમ રીતે દઈ દઈએ તો ઉધરું દઈ દઈએ કામ તો અને એક એના મજૂરની આપણે આગળ જે જોઈએ ટાસ્ક પ્રમાણે જે મજૂરો જોઈએ એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો બરોબર। તો આપણે ટાસ્ક પ્રમાણે જે ગણતરી જોઈ હતી બરોબર તો એની અંદર આપણે જોઈએ તો કે એની અંદર આપણે કોઈ પણ છે એ સિમેન્ટ કે કોન્ક્રીટ પાયામાં પાથરીને કુટાઈ કરવા સાથેનું 2.83 મીટર ક્યુબનું કામ હતું એના માટે આપણે કેટલી વસ્તુ જોઈ હતી તો કે 1/4 કડીઓ એટલે કે 0.25 કડીઓ મેઇન મેસન જે આપણે મિસ્ત્રી કહીએ એ બે બેલદાર બરોબર ત્રણ મજૂર એટલે ત્રણ સ્ત્રી મજૂર અને 3.3/4 એટલે કે 0.75 છે એ ફિસ્તીની જરૂર પડતી હતી બરોબર। તો આ વસ્તુ હતી એ આપણે આ રીતે જોતા હતા તો એને આપણે 10 મીટર ક્યુબમાં ટ્રાન્સફર કરવા જોશે એના તરફથી આપણને પહેલી વસ્તુ આપણે મિસ્ત્રી બરોબર એટલે કે મેઇન કડીઓ જે હોય એ
એ આપણે આમાં કેટલો 10 મીટર ક્યુબ માટે કેટલો જોશે તો કે 0.5 એટલે કે અડધા દિવસ માટે જોશે. એનો રેટ આપણે લેબર રેટ પણ જોયા હતા કે પર ડે છે એ મિસ્ત્રીના કેટલા રૂપિયા હોય તો કે 400 રૂપિયા છે એની મજૂરી હોય છે. તે પછી આવે મેસન. મેસન એટલે કે કડીયો. કડીયો છે એ આપણે આખા દિવસમાં એક જોશે. એક કડિયાના પર ડે ની મજૂરી કેટલી હોય છે તો કે 300 રૂપિયા. તે પછી આવે છે મેલકુલી. મેલકુલી એટલે કે પુરુષ મજૂર અથવા તો બેલદાર. બેલદા છે એની કેટલી જરૂર પડે છે તો કે 7, અને એના પર ડે નો રેટ છે એ કેટલો રહેલો હોય છે તો કે 200 રૂપિયા રહેલો હોય છે. તે પછી આવે છે ફિમેલ કુલી એટલે કે સ્ત્રી મજૂર. એની સંખ્યા કેટલી જોશે તો કે 11 જોશે, અને એનો રેટ કેટલો રહેલો હોય છે તો કે 180 રૂપિયા પર ડે. તે પછી ભીસ્તી એટલે કે પાણી છાંટવા વાળા. અને પાણી છાંટવા વાળાને આપણે કેટલા જરૂર છે, 2 માણસની જરૂર પડશે. 2 માણસ આખા દિવસ ને 1 માણસને છે એ શરૂઆતમાં આપણે જ્યાં કોન્ક્રિટિંગ વર્ક કરવું હોય ત્યારે આખામાં પાણી છાંટવા માટે અડધા દિવસ માટે બોલા. તો એનો પર રેટનો રેટ કેટલો રહેલો હોય છે તો કે 200 રૂપિયા જેટલો રહેલો હોય છે. બરોબર. તો હવે આપણે આના ઉપરથી મારે ટોટલ અમાઉન્ટની ગણતરી કરવી હોય તો શું કરવું પડે તો કે ક્વોન્ટિટી અને રેટ આ બંનેનો ગુણાકાર. બરોબર. ક્વોન્ટિટી અને રેટ આ બંનેનો ગુણાકાર કરું તો પહેલી જ પહેલી વસ્તુ આવે મિસ્ત્રી. મિસ્ત્રી માટે બોલાવીએ છીએ નો ભાવ એનો કેટલો છે, 400 રૂપિયા છે. માટે એનો અમાઉન્ટ કેટલું થશે તો કે 200 રૂપિયા થશે. મેસન એટલે કે કડિયો. કડિયાને છે એને આખો દિવસ આપણે બોલાવીએ છીએ. બરોબર. એટલા માટે એનો રેટ છે એક દિવસના કેટલા રૂપિયા છે તો કે 300 રૂપિયા છે. અને અમાઉન્ટ કેટલું થશે તો કે એ પણ 300 રૂપિયા થશે. તે પછી આવે છે મેલકુલી. મેલકુલી છે એ આપણે 7 ની જરૂર પડે છે. પર ડે એનો રેટ કેટલો છે તો કે 200 રૂપિયા રહેલો છે. બરોબર. તે પછી ફિમેલ કુલી. ફિમેલ કુલી છે એટલે કે સ્ત્રી મજૂર. સ્ત્રી મજૂર આપણે 11 જોશે, અને 11 નો જે આપણે રેટ પર ડે છે એ આપણે સ્ત્રી મજૂરનો કેટલો રહેલો છે તો કે 180 રૂપિયા જેટલો રહેલો છે. તે પછી હવે ભીસ્તી. ભીસ્તી છે એ આપણે 2.5 જોશે, અને 2.5 ભીસ્તી છે એનો પર ડે નો રેટ કેટલો રહેલો છે તો કે 200 રૂપિયા રહેલો છે. તો ક્વોન્ટિટી ઇન્ટુ આપણે રૂપીસ કરીએ એટલે આપણને શું મળશે તો કે અમાઉન્ટ મળી જશે તો કે 0.5 ગુણાકારમાં 400 એટલે આપણને કેટલું મળશે તો કે 200. તે પછી મેસન એટલે કે કડીઓ. કડિયાને આપણે 1 ગુણાકારમાં 300 એક દિવસ બોલાવીએ છીએ એટલે એના 300 રૂપિયા. મેલકુલી 7 છે, એને આપણે એક મેલકુલીનો ભાવ છે બેલદારનો એકનો કેટલી મજૂરી રહેલી છે એક દિવસની તો કે 200 રૂપિયા. તો 7 ગુણાકારમાં 200 એટલે 1400 રૂપિયા. 11 ફિમેલ કુલ એટલે કે સ્ત્રી મજૂર છે એ કેટલા છે તો કે 11 જેટલા છે, અને એની જે એક દિવસની મજૂરી છે એ કેટલી રહેલી છે તો કે 180 રૂપિયા. એટલે એનો ટોટલ રેટ કેટલો થશે તો કે 1980 રૂપિયા. ભીસ્તી છે અને આપણે 2.5 ને બોલાવીએ છીએ માટે એનો રેટ છે એ કેટલો થશે, 200 રૂપિયા પર ડે, અને એના ઉપરથી મળશે 500 રૂપિયા. અને સુંદરી એટલે કે પરચુરણ જે ખર્ચ છે એને આપણે એડ કરી દઈએ તો એ કેટલા એડ કરશો તો કે 50 રૂપિયા. હવે આ 200 + 300 + 1400 + 1980 + 500 + 50 આ કરીએ એટલે આપણને લેબર કોસ્ટ મળે છે ટોટલ કેટલો આપણને મળે છે તો કે 4430 એટલે કે 4430 રૂપિયા છે એ આપણને આ ખર્ચ મળે છે. હવે આગળ આપણે જોઈએ તો કે મટીરિયલ કોસ્ટ આપણને કેટલો મળ્યો તો કે 22674 રૂપિયા. તે પછી આપણે લેબર કોસ્ટ કેટલો મળ્યો હતો તો કે 4430 રૂપિયા. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે તો કે ટોટલ કોસ્ટ. આ ટોટલ કોસ્ટ એટલે કે 22674 વત્તા 4430 એટલે ટોટલ કોસ્ટ આપણને કેટલો મળે છે તો કે 27104. બરાબર. એમાં 10% છે આપણે કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ એડ કરીએ એટલે આપણને કેટલા મળે તો કે 2710 રૂપિયા આપણને કોન્ટ્રાક્ટર્સ પ્રોફિટના રૂપિયા મળે. અને 1.5% છે આપણે હોટલ ચાર્જ એડ કરીએ 27104 ના તો આપણને એ રૂપિયા કેટલા મળે તો કે 407 એટલે કે એ આપણે શું થઈ જાય તો કે હોટલ ચાર્જ પાણી ખર્ચ છે એ થઈ જાય. હવે આના ઉપરથી ટોટલ કોસ્ટ 10% અને 5% 1.5% છે એ આપણે હોટલ ચાર્જ આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે તો કે રેટ ફોર 10 મીટર ક્યુબ પાયા માટેના સિમેન્ટ કોન્ક્રીટના. બરોબર. એટલે કે 27104, 2710 અને 407 ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને 10 મીટર ક્યુબના
પાયા માટેના સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8 ભાવ પૃથુકરણ મળે, અને એ કેટલું મળે તો કે 30,221 રૂપિયા. અને એ જ વસ્તુ મીટર ક્યુબ માટે જોતી હોય તો એ કેટલી મળે તો કે 3,022 રૂપિયા મળે. ઓકે, ફરી એક વખત જોઈ જાય કે ફોર 1 મીટર ક્યુબ ઓફ વેટ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ ડ્રાય વોલ્યુમ ઇઝ ટેકન અબાઉટ 52% મોર વોલ્યુમ ઓફ ડ્રાય મોર્ટાર 10 × 1.52. જે પણ આપણે પર્સન્ટેજ જેટલા પણ વધારવા હોય એટલા શું કરી દેવામાં આવે છે તો કે એક પોઈન્ટ પછી લખી નાખે, એટલે એક શોર્ટકટ રીત છે કે સીધી આપણને ડ્રાય વોલ્યુમ આપણને મળી જાય. કેટલું મળશે તો કે 15.2 મીટર ક્યુબ જેટલું મળશે. તેથી ફોર 10 મીટર ક્યુબ ઓફ વેટ કોન્ક્રીટ 15.2 મીટર ક્યુબ ડ્રાય કોન્ક્રીટ ઇઝ રિક્વાયર્ડ, એટલે કે 10 મીટર ક્યુબનું મારે કોન્ક્રીટ કામ કરવું હોય તો એના માટે મારે સૂકા કોન્ક્રીટનું વોલ્યુમ કેટલું જોઈએ તો કે 15.2 મીટર ક્યુબ જેટલું જોઈએ. હવે આપણને પ્રપોઝન છે એ શું આપેલું છે તો કે 1:4:8 આપેલું છે. 1:4:8 પ્રપોઝનમાં આપણે સિમેન્ટ સેન્ડ અને એગ્રીગેટની ગણતરી કરવાની છે. તો આપણે આ પ્રપોઝનનું ટોટલ કરીએ તો કે 1 વત્તા 1 = 8 = 13, એટલે કે આ 1:4:8 આપણને ટોટલ પ્રપોઝન કેટલું છે તો કે 13. તો એના પછી આપણે સિમેન્ટ સેન્ડ અને એગ્રીગેટની ગણતરી કરીએ તો સિમેન્ટનું પ્રપોઝન કેટલું રહેલું છે તો કે 1, અને ટોટલ પ્રપોઝન છે એ શું છે તો કે 13. તો 1/13 × 15.2, એટલે કે 1/13 ગુણાકારમાં જે સૂકા કોન્ક્રીટ છે એનું વોલ્યુમ કેટલું છે તો કે 15.2. એનો આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને શું મળે છે તો કે 1.17 મીટર ક્યુબ. સિમેન્ટ છે એ આપણને મીટર ક્યુબમાં મળતી નથી, એના માટે આપણે શું કરવું પડે છે તો કે એને આપણે બેગમાં ફાઇન્ડ કરવી પડે છે. અને એક બેગનું વોલ્યુમ છે એ કેટલું રહેલું હોય છે તો કે 0.035 જેટલું રહેલું હોય છે. માટે 1.17 / 0.035 કરું એટલે મને શું મળી જાય તો કે નંબર ઓફ બેગ્સ મળી જાય, જે આપણે જવાબ આવે છે શું આવે છે 13.42. એની જગ્યાએ આપણે અડધી બેગ ન આવે એટલા માટે આપણે શું લેશું તો કે 34 બેગ, એપ્રોક્સિમેટ આપણે 34 બેગ્સ લેશું. તે પછી આવે સેન્ડ. સેન્ડ છે એ શું છે તો કે રેતી. રેતીનું પ્રપોઝન કેટલું રહેલું છે તો કે 4 રહેલું છે, અને 4/4 ટોટલ પ્રપોઝન છે 13. ઓકે, તો 13 ગુણાકારમાં સૂકા જે કોન્ક્રીટ છે એનું વોલ્યુમ કેટલું છે તો કે 15.2. બરાબર આપણે શું આવશે તો કે 9 2 9 ગુણાકાર કરશું 4/13 ગુણાકારમાં 15.2, એટલે આપણને મળશે 4.68 મીટર ક્યુબ. બરાબર, જે રેતી જે છે એનું વોલ્યુમ મળેલું છે. તે પછી આવે એગ્રીગેટ. એગ્રીગેટ છે એનું પ્રપોઝન કેટલું છે 8 છે, ટોટલ પ્રપોઝન છે આપણું 13 છે, અને સૂકો જે કોન્ક્રીટ છે એનું વોલ્યુમ જે છે એ કેટલું રહેલું છે તો કે 15.2 મીટર ક્યુબ જેટલું રહેલું છે. તો 1/13 × 15.2 બરાબર આપણને શું મળશે તો કે 9.36 મીટર ક્યુબ છે એ આપણને શું મળશે તો કે એગ્રીગેટ મળશે. આના ઉપરથી આપણે જે મટીરિયલ્સ છે એ રાશિ બધી મળી ગઈ. મટીરિયલ્સની રાશિ જે છે આપણને શું શું મળી તો કે સિમેન્ટની કેટલી બેગ મળી તો કે 34 બેગ સિમેન્ટની મળી છે આપણને. સેન્ડ છે એ કેટલી મળી છે તો કે સેન્ડ છે એ 4.68 મીટર ક્યુબ મળેલી છે. અને એગ્રીગેટ છે એ કેટલું છે તો કે એગ્રીગેટ છે એ 9.36 મીટર ક્યુબ જેટલું આપણને મળેલું છે. બરાબર, આગળ આપણે જે આપણું ટેબલ બનાવીએ છીએ એ ટેબલની અંદર બધી જ ગણતરી જોઈએ. તો જે આપણે ટેબલ બનાવીએ છીએ કયા ફોર્મમાં હોય તો કે 5 કોલમના ફોર્મમાં હોય છે, અને એના અંદર પહેલી કઈ વિગત આવે તો કે પર્ટિક્યુલર્સ આવે, એમાં બધી વિગતો આપણે લખવાની હોય. તે પછી ક્વોન્ટિટી અથવા તો નંબર એટલે કે રાશિ અથવા સંખ્યા, થી પછી રેટ છે પર, એનો જે મેઝરિંગ યુનિટ છે એના પ્રતિ જી રેટ છે એ લખવાનો, પછી પર એટલે કે પ્રતિ જી રેટ છે એ કેના છે, બેગનો છે, નંબર્સનો છે, મીટર સ્ક્વેરનો છે, મીટર ક્યુબનો છે, મીટરનો છે, એ બધું લખવાનું. એ પછી અમાઉન્ટ, અમાઉન્ટની અંદર શું આવશે તો કે રેટ અને ક્વોન્ટિટી આ બંનેનો ગુણાકાર આવશે ત્યાં. હવે આપણને મટીરિયલ્સ જે મળી ગયા છે એ પ્રમાણે મટીરિયલ્સ ક્યાં ક્યાં મળ્યા તો કે સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ, અને તે સિવાય આપણે આવશે સુંદરી એટલે કે પરચુરણ વસ્તુઓ જે છે એના માટેનો ચાર્જ. સિમેન્ટ છે આપણને કેટલી મળી છે તો 34 બેગ મળી છે. તેનો માર્કેટ રેટ કેટલો રહેલો છે તો કે 280 પર બેગ છે એનો માર્કેટ રેટ રહેલો છે. તે પછી હવે સેન્ડ, સેન્ડ આપણી પાસે કેટલી છે તો કે 4.68, એનો માર્કેટ રેટ કેટલો રહેલો છે તો કે 800 રૂપિયા પર મીટર ક્યુબના રહેલા છે.
અને એગ્રીગેટ છે એ આપણને કેટલું મળેલું છે તો કે 9.36 મીટર ક્યુબ, અને એનો માર્કેટ રેટ આપણને કેટલો રહેલો છે તો કે 1000 મીટર ક્યુબ જેટલો રહેલો છે. આના ઉપરથી મારે અમાઉન્ટની ગણતરી કરવી હોય તો શું કરવું પડે તો કે ક્વોન્ટિટી ઇન્ટુ રેટ. તો 34 બે ગુણાકારમાં 200 એટલે આપણને શું મળશે, 9520 રૂપિયા છે એ સિમેન્ટના મળશે. તે પછી 4.68 ગુણાકારમાં 801 મીટર ક્યુબના એટલે આપણને મળશે 3744 રૂપિયા, અને 9.36 ગુણાકારમાં 1000 પર 1 મીટર ક્યુબના એટલે આપણને જવાબ મળશે 9360. તે પછી આપણે જોઈએ તો કે સુંદરી એટલે કે પરજોરણ વસ્તુઓ છે એના માટે આપણે 50 રૂપિયા એડ કરી અને આ ચારેયનો સરવાળો કરીએ એટલે કે 9520, 3744, 9360 અને 50, આ ત્રણે આ ચારેયનો સરવાળો કરતા આપણને મટીરિયલ કોસ્ટ મળશે એ કેટલી મળશે તો કે 22674 રૂપિયા છે એ આપણને મટીરિયલ કોસ્ટ છે એ મળશે. તે પછી આપણે લેબર જોઈએ. લેબરમાં કઈ રીતે આવે તો કે કોન્ક્રીટ વર્ક છે એના માટે આપણે લમસમ પણ તમે કામ દઈ શકો અને બીજી રીતે આપણે મજૂરીથી પણ કરાવી શકીએ. તો મજૂરીથી કરવા માટે આપણે જે આગળ ટાસ્ક વર્કની અંદર જોયું હતું કે સિમેન્ટ અને ચૂનાના કોન્ક્રીટમાં પાયામાં પાથરી અને કુટાઈ કરવા સાથેનો રેટ છે એ 2.83 મીટર ક્યુબ માટે આપણે કેટલા મજૂરો જોતા હતા તો કે 1/4 કડીયો, 2 વેલ્ડર એટલે કે 2 પુરુષ મજૂર, 2 પુરુષ અને 3 મજૂર એટલે કે 3 સ્ત્રી મજૂર અને 3/4 એટલે કે 3/4 પીસથી આપણે જરૂર પડતી હતી. અને આપણે 2.83 મીટર ક્યુબ માટે આ બધી વસ્તુ હતી એને આપણે કેમાં કન્વર્ટ કરી લેવાની તો 10 મીટર ક્યુબ માટે. એના ઉપરથી આપણે જોઈએ તો કે મિસ્ત્રી બરાબર એટલે કે મેઇન કર્યું એને આપણે કેટલી જરૂર પડશે તો કે અડધા દિવસ માટે એટલે 0.5. મેસન મેસન એટલે કે કડીયો, કડીયો છે એની આપણે 1ની જરૂર પડશે આખા દિવસ માટે એટલે 1. તે પછી મેલ કુલી એટલે કે બેલદાર અથવા તો પુરુષ મજૂર, પુરુષ મજૂરની આપણે કેટલાની જરૂર પડશે તો કે 7. ફિમેલ મજૂર એટલે કે ફિમેલ કુલી સ્ત્રી મજૂર એની આપણે કેટલાની જરૂર પડશે તો કે 11ની, અને ભીસ્તી એટલે કે પાણી છાંટવાવાળા ભાઈની આપણે કેટલાની જરૂર પડશે તો કે 18ની બરાબર. આ સિવાય આવશે સુંદરી એટલે કે પરચુરણ ખર્ચાઓ. મિસ્ત્રીનો પર ડેની મજૂરી કેટલી છે તો કે 400 રૂપિયા છે. મેસન એટલે કે કડીયો, કડિયાની એક દિવસની મજૂરી કેટલી રહેલી છે તો કે 300 રૂપિયા છે. મેલકુલી એટલે કે પુરુષ મજૂર અથવા તો બેલદાજી છે આની એક દિવસની મજૂરી છે એ કેટલી રહેલી છે તો કે 200 રૂપિયા રહેલી છે. સ્ત્રી મજૂર અથવા તો ફિમેલ કુલી આની એક દિવસની મજૂરી કેટલી રહેલી છે તો કે 180 રૂપિયા જેટલી રહેલી છે. પછી આવે ભીસ્તી એટલે કે પાણી છાંટવાવાળા, અને પાણી છાંટવાવાળાની મજૂરી છે એ કેટલી રહેલી છે તો કે એક દિવસના 200 રૂપિયા રહેલા છે. એના ઉપરથી મારે અમાઉન્ટ ટોટલ ગણવું હોય તો શું કરવું પડે તો કે ક્વોન્ટિટી ઇન્ટુ રેટ બરાબર. ક્વોન્ટિટી છે મિસ્ત્રીની કેટલી છે 0.5, ગુણાકારમાં એનો રેટ છે 400 રૂપિયા એટલે આપણે એને 0.5 ગુણાકારમાં 400 એટલે આપણને શું મળશે અમાઉન્ટ કે 200 રૂપિયા. મેસન છે એ એટલે કે કડીયો એ એક ક્વોન્ટિટીમાં છે એટલે કે એક નંબરમાં છે અને એનો રેટ છે એ કેટલો છે તો કે 300 રૂપિયા એટલે એનો અમાઉન્ટ પણ કેટલો આવશે 300. મેલકુલી જી છે બરાબર પુરુષ મજૂર બેલદાર જે આપણે કહીએ છીએ તે, તેની નંબર્સ કેટલા છે તો કે 7, તેનો રેટ છે એ 200 રૂપિયા એટલે એનો આપણે અમાઉન્ટ કેટલું થશે તો કે 1400 રૂપિયા. તે પછી ફિમેલ કુલી એટલે કે સ્ત્રી મજૂર છે, સ્ત્રી મજૂર છે એનો પર ડેનો રેટ છે 180 છે, નંબર છે 11 એટલે 11 ગુણાકારમાં 180 કરી એટલે મને મળે 1980 રૂપિયા. તે પછી પિસ્તી, પિસ્તી છે એ નંબર 6D છે અને એનો પર ડેનો રેટ છે 200 એટલે આપણને મળે ટોટલ 500 રૂપિયા, અને સુંદરી છે એ 50 રૂપિયા આપણે એડ કરી દઈએ. પછી આ બધી જ વસ્તુનો આપણે સરવાળો કરીએ 200 વત્તા 300 વત્તા 1400 વત્તા 1980 વત્તા 500 વત્તા 50 તો આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને લેબર કોસ્ટ, ટોટલ લેબર કોસ્ટ જે છે એ મળી જાય. એ કેટલી મળે તો કે 4430 રૂપિયા છે એ આપણને ટોટલ લેબર કોસ્ટ મળે છે બરોબર. તે પછી આપણે આગળ જોઈએ કે હવે આપણને મટીરિયલ કોસ્ટ છે એ કેટલી મળી ગઈ તો કે 22674, લેબર કોસ્ટ કેટલી મળી ગઈ 4430. આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને શું મળે તો કે ટોટલ કોસ્ટ છે એ મળે શેના માટે તો કે 10 મીટર ક્યુબના પાયાના માટેના સિમેન્ટ કોન્ક્રીટનો ટોટલ કોસ્ટ 27104. પરંતુ આમાં આપણે 10% કોન્ક્રીટ કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ એડ કરવો પડે અને
દોઢ ટકા છે એ પાણી ચાર્જ એટલે કે વોટર ચાર્જ છે એ આપણે એડ કરવો પડે. એટલે 27,104 ના 10% આપણે ગણીએ એટલે એ કેટલા થાય, તો કે 2710 રૂપિયા. અને જે 1.5% વોટર ચાર્જ છે, પાણી ચાર્જ છે, એ આપણે ગણીએ 27,104 ના, તો એની આપણને વેલ્યુ કેટલી મળે, તો કે 607 રૂપિયા. માટે હવે આપણને જે ફાઇનલ જે રેટ આપણને મળે કે રેટ ફોર 10 મીટર ક્યુબ ઓફ સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન ઇન પ્રપોઝન ઓફ 1:4:8 એ શું મળે, તો કે 30,221 રૂપિયા. અને 1 મીટર ક્યુબ માટેનો રેટ છે એ આપણને શું મળે, તો કે 3,022 રૂપિયા, 3,022 રૂપીસ છે એ આપણને 1 મીટર ક્યુબ માટેનો રેટ છે એ મળે છે. બરોબર, ઓકે. આપણે આ વિડીયો લેક્ચરની અંદર પાયા માટેના સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8 ના પ્રમાણ માટે ભાવ પૃથ્થકરણ કરતા શીખ્યા, જેમાં છે સિમેન્ટ રેતી અને કપચીની આપણે શરૂઆતમાં વેલ્યુ ખાસી કઈ રીતે ફાઇન કરવી તે જોયું હતું. એમાં આપણને સિમેન્ટની ક્વોન્ટિટી કેટલી મળી હતી, તો કે 34 બેગ. રેતી કેટલી મળી હતી, તો કે 4.68 મીટર ક્યુબ. કપચી એટલે કે એગ્રીગેટ કેટલા મળ્યા, તો કે 9.36 મીટર ક્યુબ. આ સામાનનો કદ છે એ કેટલો આપણને આવ્યો હતો ટોટલ, તો કે 22,674 રૂપિયા. આ સિવાય આપણે મજૂરો હતા, મજૂરોમાં કયા કયા મજૂરો જરૂર પડી, તો કે મિસ્ત્રીનો અડધા દિવસ માટે કર્યો, 1 પુરુષ મજૂર અથવા તો બેલદાર છે એની 7ની જરૂર પડી હતી, સ્ત્રી મજૂર છે એટલે એની 11ની જરૂર પડી હતી, અને મિસ્ત્રીની છે એની 2.5ની જરૂર પડી હતી. બરોબર, આના ઉપરથી આપણને મજૂરી ખર્ચ છે એ ટોટલ કેટલો મળ્યો હતો, તો કે 4,430. અને આના ઉપરથી આપણે 10 મીટર ક્યુબ માટેનો કુલ ખર્ચ પાયા માટેના સિમેન્ટ કોન્ક્રીટનો 1:4:8માં આપણને કેટલો મળ્યો, તો કે 30,221 રૂપિયા. અને આના ઉપરથી આપણે 1 મીટર ક્યુબનો આપણે રેટ કોઈતો, તો એ આપણને કેટલો મળ્યો, તો કે 3,022 રૂપિયા જેટલો મળ્યો. ઓકે, થેન્ક યુ.